વિભાગ ચેપ્ટર અને કર્મચારી તો આપણે જોઈએ એમાં સૌથી પહેલા તો આંતરવિભાગીય પત્ર વ્યવહારમાં આપણને બધાને જ ખબર છે કે સતત પરિવર્તનશીલ અને હરિફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાઓ જે છે પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા જે છે તેમને રહેવું પડે છે અને ધંધાનું જે પ્રગતિ લાવવા માટે વ્યાપારી પેઢી જે છે બરોબર કે સંસ્થા છે કોઈ પણ તે પત્ર વ્યવહાર સાથે જોડાયેલ જ રહે છે વ્યાપારી પેઢી કે સંસ્થા જે છે બરોબર તેના જુદા જુદા વિભાગો સાથે જે છે પત્ર વ્યવહાર જે છે કરવો જરૂરી બને છે જે પત્ર વ્યવહારના માધ્યમ દ્વારા તેઓ પોતાની ધંધામાં પ્રગતિ જે છે એ લાવી શકે છે જો પત્ર વ્યવહાર જ અસ્તિત્વમાં ના હોય તો ધંધાની જે પ્રગતિ જે છે એ અટ અટકાઈ જાય આવો પત્ર વ્યવહાર જે છે મોટાભાગે જુદા જુદા વિભાગો વચ્ચે જે છે તેના હોદ્દાઓ અનુસાર હોય છે એટલે વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ જે છે તેમના વચ્ચે જે છે પત્ર વ્યવહાર થતો હોય છે આમ જોઈએ તો આપણે કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વળી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આપણે આંતરવિભાગીય પત્ર વ્યવહાર જે છે કહેવામાં આવે છે બરોબર તેને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ આપણે કહી શકાય તમારે એક માર્ક્સની અંદર જે છે આ પ્રશ્ન આવે કે વિભાગીય પત્ર વ્યવહાર એટલે શું અને બીજું તો કે પત્ર વ્યવહારને બીજા વિભાગીય પત્ર વ્યવહારને બીજા કયા નામે ઓળખાય છે તો સંસ્થાગત પત્ર વ્યવહાર કેમ કારણ કે તેમાં સંસ્થા જે છે જોડાયેલી રહે છે તો આ પત્ર વ્યવહાર જે છે નોટિસ પરિપત્ર કે જે છે મેમો સ્વરૂપમાં હોઈ શકે તો પત્ર વ્યવહારના જે છે એ સ્વરૂપ જે છે તમારે એક માર્ક્સની અંદર પૂછાઈ શકે કે આંતરવિભાગીય પત્ર વ્યવહારના સ્વરૂપો જણાવો તો નોટિસ પરિપત્ર કે પછી મેમો બરાબર જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક જે છે એ મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમ દ્વારા થતો હોય છે આમ છતાં પણ જે છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર જે છે તેની જે છે જરૂરિયાત મહત્વની બને છે તો કઈ કઈ જરૂરિયાતો જે છે આપણે જોઈએ તો આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાતોમાં પત્ર સ્વરૂપે આપેલી માહિતી જે છે લાંબા સમય સુધી જાળવી શકાય છે આપણે કોઈ પણ પત્ર હોય તો આપણે તેને એક તો લીગલી પ્રૂફ પણ આપણે તેને દેખાડી શકાય ભવિષ્યમાં જો તેના એક પરિણામ સ્વરૂપે એટલે લાંબા સમય સુધી તેને જાળવી પણ રાખી શકાય છે બીજું માહિતીને ફાઇલિંગ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય છે એટલે માહિતીને આપણે એક ભંડોળ સ્વરૂપે રાખી શકાય છે ત્રીજું ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપેની સંકોચ જણાવી શકાય છે એટલે અમુક સમય એવું થાય છે કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય એટલે કોઈ આપણે જે છે રજૂ કરવી હોય તો આપણે તે કરી શકતા નથી કે આપણે કઈ રીતે તેની જે છે એ નિરૂપણ કરી છે સામેવાળા વ્યક્તિને કેવી રીતે ઇફેક્ટ થશે તો આમાં જે છે તમે પત્રના માધ્યમ દ્વારા તમે

અને સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે તમે શું માહિતી મેળવવા માંગો છો તો આમાં જે છે એ પુરાવા સ્વરૂપે ખૂબ જ કારગર રહે છે આગળ જોઈએ આપણે પાંચમો છે જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ જે છે એ પ્રત્યે સભાન બનાવે છે એટલે લેખિત સ્વરૂપે જો તમે માહિતી જે છે એ આપો છો એટલે સામેવાળા વ્યક્તિને જે છે એ કામ કરવામાં તે ફરજ બજાવશે કે ભાઈ આમ મને કામ કીધેલું છે તો આપણે કરવું છે જે મૌખિક સ્વરૂપે શું થાય છે કે અમુક સમયે ધ્યાનથી ઉતરી પણ જાય અને લીગલી પ્રૂફ પણ ના રહે કે કામ જે છે એ કીધેલું કે નહોતું કીધું તો આમ પ્રૂફ સ્વરૂપે તમે તેને જાહેર કરી શકો છો આગળ જોઈએ તો આ ઓછો ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે તેમાં ખર્ચો પણ થતો નથી ફક્ત એક કાગળ અને પેનની જ જરૂર પડે છે અને જે બી જો લેટર જે છે એ બીજી જગ્યાએ મોકલવાનું હોય તો જે ટિકિટ લાગે તે ટિકિટના ચાર્જીસ હોય છે એક્સ બસ બાકી અધરવાઇઝ કોઈ પણ વધારે પડતામાં ખર્ચાની જરૂર પડતી નથી આગળ આપણે જોઈએ નોટિસ

આવે છે એકવાર ફરીથી આપણે જોઈ લઈએ તો વ્યાપારી પેઢી કે અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે કે નોટિસ હવે આપણે જોઈએ તો નોટિસ જે છે કયા હેતુથી લખવામાં આવે તો હેતુઓ જોઈએ નોટિસના એમાં પહેલું છે જ્યારે નીતિ વિષયક બાબતોનું સમ સંપૂર્ણ જે છે સમયસર પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે એટલે જે બી નીતિ વિષયક એટલે જે બી નીતિ નિયમો ઘડેલા હોય એ નીતિ નિયમ અનુસાર જે બી પાલન જે છે ના થતું હોય નીતિ નિયમોનું તો તેમાં જે છે કર્મચારીઓને જે છે એ ધ્યાન દોરવા માટે નોટિસ લખવામાં આવે છે બીજું સંજોગો અનુસાર કરવામાં આવેલા ફેરફારથી કર્મચારીઓને જાણ કરવા તો જે બી તમે નિયમો ઘડેલા હોય બરાબર એ સમય અનુસાર જે છે જો ચેન્જીસ કરવામાં આવે તો એ ચેન્જીસની જાણકારી જે છે કર્મચારીઓને થાય તો જે છે એ નોટિસ લખવી જરૂરી છે જેથી કરીને કર્મચારીઓને ખ્યાલ આવે કે જે બી નિયમો જે ઘડેલા હતા તેમાં કેટલા પ્રમાણમાં અને કયા પ્રમાણમાં જે છે ફેરફાર થઈ રહ્યા છે ત્રીજું ક્યારેક કર્મચારીઓને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા એટલે કર્મચારીઓને જે બી ક્રમવાઈઝ જે બી ગોઠવણી અનુસાર જે બી કામ આપવામાં આવેલું હોય તો તે કામ કરવા માટે અને કયા પ્રકારે કરવાનું છે એટલે કાર્ય પદ્ધતિ અનુસાર કામ કરવાનો જે છે એ હુકમ આપવા માટે નોટિસ પણ લખવામાં આવે છે ચોથું જોઈએ આપણે તો સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે એટલે સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવે કે કયું કાર્ય જે છે એ કયા વ્યક્તિને સોંપવામાં આવેલું છે અને કેટલા સમય મર્યાદા અનુસાર અને કયા એરિયામાં કરવાનું છે તો જેથી કરીને કર્મચારીને ખ્યાલ આવે વ્યક્તિને ખ્યાલ આવે કે તેને કયું કામ આપેલું છે સોંપેલું છે અને કઈ કામગીરી બજાવવી છે તેની કઈ જવાબદારી છે તો જેથી કરીને જે છે તેને ખ્યાલ આવે અને તેઓ જે છે એ પોતાનું જે છે એ કામ આપી શકે પાંચમો મુદ્દો કામની પ્રગતિનો અહેવાલ કોણે કોને આપવાનો રહેશે તેની જાણ કરવા માટે એટલે જે બી કામ કરેલું છે બરાબર એ કામ પૂર્ણ થઈ ગયા બાદ એનો એક અહેવાલ લખવામાં આવે છે કે જે બી કામગીરી આપેલી હતી બરાબર એ અનુસાર કે કામ કોણે અને જે છે એ કોને આપવાની રહેશે તો જે છે તેને જાણ કરતી નોટિસ જે છે એ કર્મચારીઓને આપવામાં આવે છે એટલે અગાઉના જે કાર્ય અનુસાર જે બી કામ થયેલું હોય તેને પહેલાં જે છે એ અનુસરણ કરીને પછી નેક્સ્ટ જે કાર્ય સોંપવામાં આવે તો ગત વર્ષના કામને ધ્યાનમાં રાખીને કામ બીજા કાર્યોની સોંપણી જ્યારે કરવામાં આવે ત્યારે અહેવાલને ધ્યાનમાં રાખીને જે છે વ્યક્તિને જે છે કામ સોંપવામાં આવે છે જેથી કરીને કામમાં જે છે નિખાલસતા આવે તે માટે હવે આપણે આગળ જોઈએ પરિપત્ર વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતી કર્મચારીઓના જૂથને વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર પરિપત્ર જે છે એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે તમે અહીંયા જોઈએ તો આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો બરોબર એટલે જે બી વેપારી પેઢી છે કે સંસ્થા છે બરોબર એ સંસ્થાના જે વ્યવસ્થા તંત્ર જે બી ગોઠવણી કરેલી હોય તે ગોઠવણી અનુસાર જે બી નીતિ નિયમો જે છે એ ઘડેલા હોય છે તો તે નીતિ નિયમોની માહિતી જે છે એ કર્મચારીઓને જે છે ગ્રુપને ટાઈમસર એટલે વખતો વખત જે છે માહિતગાર એટલે જણાવવા માટે જે છે પત્ર લખવામાં આવે તેને જે છે પરિપત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે પરિપત્રને જે છે વ્યવહારિક અને જે છે વહીવટી દ્રષ્ટિકોણ તરીકે પણ ધરાવે છે હવે આપણે જોઈએ તો કયા કાર્યો જે છે પરિપત્રના એમાં પહેલું કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે જે છે માર્ગદર્શન આપવા માટે બીજું છે છે વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અને કર્મચારીઓનું ધ્યાન દોરે છે એટલે જે બી વ્યવસ્થા તંત્રએ નિર્ણયો લીધેલા છે તે નિયમોનું પાલન કરવું તે કર્મચારીઓને જણાવવામાં આવે છે કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે એટલે સંસ્થા છે કે વેપારી પેઢી જે છે તે કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે કેવા કાર્યની અપેક્ષા રાખે છે તેનું એક ચોખવટ પ્રમાણ સ્વરૂપે પરિપત્ર આપવામાં આવે છે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે એટલે કર્મચારીઓમાં એકતા અને બીજું કોઈ પણ ભેદભાવ કર્યા વગર કામ જે છે એ સરખી રીતે થાય તેનું જાળવવાનું કાર્ય પણ કરે છે હવે આગળ જોઈએ પરિપત્રના લક્ષણ પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથ જેને આપણે ગ્રુપ તરીકે ઓળખીએ છીએ તેને તેને લખાય છે એટલે એક કર્મચારીના નામ લખીને પરિપત્ર લખવામાં આવતો નથી એટલે જે બી નીતિ નિયમો ઘડેલા હશે તે તમામ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને જે છે કરવામાં આવતા હોય છે તો બધાને એક સાથે જાણ કરવામાં આવે બીજું છે પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે એટલે બધા માટે જે બી નીતિ નિયમો જે છે 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 એ એક એક સરખા હોય એટલે જેવા જ નિયમોનું પાલન કરવું ફરજિયાત બને ત્રીજું છે પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય છે આમ છતાં કેટલીકવાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી એટલે જે બી લેટર્સ જો આપણે અગાઉ જોઈ ગયા એટલે નોર્મલ લેટર્સ પણ જે હોય છે અને કોઈ પણ પ્રકારના જે પત્ર હોય છે તે અનુસાર જ પત્ર લખવામાં આવતું હોય છે પરંતુ આમાં જે છે એ કેટલીક વાર સંબોધન આખ્યા શુભેચ્છા દર્શક તેમાં પણ લખવામાં આવતું નથી કારણ કે આમાં ગ્રુપનો સમાવેશ થાય છે માટે પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે એટલે કઈ તારીખે અને કયા સમયે જે છે એ પત્ર લખવામાં આવ્યો છે તે ખૂબ જ જરૂરી છે દર્શાવવા માટે પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે એટલે જે બી નીતિ નિયમો જે ઘડેલા છે તેના નિર્ણય જે છે એ લેવા માટે કર્મચારીઓને ધ્યાન દોરવા માટે પત્ર લખવામાં આવે છે હવે આપણે જોઈએ કે નોટિસ અને પરિપત્ર વચ્ચે ડિફરન્સ શું છે જોઈએ તો હવે આપણે કે નોટિસ જે છે વ્યક્તિ સમૂહને સંબોધીને લખવામાં આવે છે બરોબર અને પરિપત્ર જે છે એ મોટે ભાગે સમૂહને સંબોધીને જ લખવામાં આવે છે બીજું જોઈએ તો નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ જે છે સ્પષ્ટ કરવામાં આવે છે જ્યારે પરિપત્રમાં જે છે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ જે છે એ સ્પષ્ટ કરવામાં આવે છે ત્રીજો મુદ્દો નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે દ્વિમાર્ગી એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ આપી શકે છે એમ દ્વિમાર્ગી જ્યારે પરિપત્ર જે છે એક માર્ગી સંચાર વ્યવસ્થા કરે છે એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચે કર્મચારીઓને પાઠવવામાં આવે છે એટલે ઉપરી અધિકારી જે છે એ કર્મચારીઓને માહિતીની જાણ કરે છે ચોથો મુદ્દો જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર જે છે એ પાઠવી શકાય જે પરિપત્રમાં જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં તો આ છે નોટિસ અને પરિપત્ર વચ્ચે ડિફરન્સ આપણે ઉદાહરણ સ્વરૂપે લીટર્સ જોઈએ હવે એમાં નોટિસ છે તો સેઆન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષિલ પટેલ જે છે તેમના અધિકારીની રજા લીધા વિના જે છે સતત ત્રણ દિવસ ઘેર હાજર રહ્યા છે તો શેઆન કેમિકલ્સ લિમિટેડ વતી એટલે તેમના તરફથી તેમને કારણદર્શક નોટિસ આપતો પત્ર લખવાનો છે તો એમાં શેયાન કેમિકલ્સ લિમિટેડ સંસ્થાનું નામ છે એટલે વચ્ચે દર્શાવેલું છે આપણે અગાઉ જોઈ ગયા કે લેટર્સ જે છે એ નોર્મલી કઈ રીતે લખાય છે પછી જ પત્રની ડાબી બાજુ એડ્રેસ છે જીઆઈડીસી પેસ્ટ ટુ દહેજ તાલુકો છે વાગ વાગરા જિલ્લો છે ભરૂચ અને નંબર અને ઈમેલ આઈડી દર્શાવી પત્ર જે છે કોણ લખી રહ્યું છે તો શિયાન કેમિકલ્સ લિમિટેડ જે છે એ હર્ષિત પટેલને પત્ર લખી રહ્યા છે તો મેળવનારનું નામ જે છે એ જમણી બાજુ શ્રી હર્ષિલ પટેલ પેકિંગ વિભાગ શિયાન કેમિકલ્સ લિમિટેડ દહેજ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અને પિનકોડ નંબર દર્શાવેલો છે વિષય છે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા એટલે કારણ માંગી રહ્યા છે કે કયા કારણ માટે રજા લીધેલી છે તે જાણ કરવા અંગે હવે સંબોધન દર્શાવેલું છે શ્રીમાન આ તારીખ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ બે હજાર સત્તર સુધી સતત ત્રણ દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા તો જે બી તારીખ છે અહીંયા તારીખ દર્શાવેલી છે અને કેટલા સમય સુધી તેઓ રજા નાખેલી છે તે સહિત અહીંયા રજૂ કરેલું છે આપની ગેરહાજરીનું કારણ જો દિન સાતમાં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી સિત્ત ભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર જે છે એ કાપી લેવામાં આવશે તેની નોંધ લેશો એટલે જે બી રજા તેમણે નાખી હતી તેમનું કારણ જે છે સાત દિવસમાં દર્શાવવાનું કીધેલું છે અને જો સાત દિવસમાં દર્શાવવામાં નહીં આવે તો તેઓ શિસ્ત ભંગનું પાલન કરેલું છે તેમ ગણવામાં આવશે અને જે છે તેમની રજા ખણવામાં આવશે અને રજાના સાથે સાથે તેમનો પગાર પણ જે છે કાપી લેવામાં આવશે તેની નોટિસ તેમને આપવામાં આવેલી છે હવે ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્ત ભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેની નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના ભાગો લાભો જે છે એ ગુમાવવા પડશે એટલે જે બી કર્મચારીના લાભો જે છે એ મેળવવા જો ઈચ્છતા હોય તો તેમણે જે છે અહીંયા આપનો વિશ્વાસ શેન પટેલ સિગ્નેચર સહિત અને નામ સહિત જે છે કર્મચારી પ્રબંધક દર્શાવેલું છે અહીંયા આપણે નોટિસનું બીજું સ્વરૂપ જોઈએ કે તેઓ કંપની તરફથી હતો અને અહીંયા જે છે પોતે સ્વૈચ્છિક નોટિસ લખી રહ્યા છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ શ્રી જગદીશ ભાવસાર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત લેવા માગે છે આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર તેઓ પોતે જે છે નોકરીથી છૂટા થવા માગે છે તેથી તેઓ પત્ર કંપનીને લખી રહ્યા છે તો લખનાર કોણ છે જગદીશ ભાવસાર મશીન સુપરવાઇઝર શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નરોડા અમદાવાદમાં આવેલું છે પિનકોડ સહિત કઈ તારીખે પત્ર લખેલું છે તો જૂન અને પત્ર કોને લખવામાં શ્રીને શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નરોડામાં અમદાવાદમાં પિનકોડ દર્શાવેલું છે વિષય છે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા અંગે સંબોધન દર્શાવેલું છે સાહેબ શ્રી અહીંથી પત્રની શરૂઆત થાય છે હું છેલ્લા દસ વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ જે છે છું મારા કાર્યકાળના શરૂઆતમાં વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે એટલે તેઓ દસ વર્ષથી કામ બચાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરેલો છે અને તેઓ તે કાર્યથી ખુશ પણ છે તે પણ દર્શાવેલું છે મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્ત લેવા માગું છું એટલે તેઓ કારણ પણ દર્શાવી રહ્યા છે કે તેઓનું પોતાનું પર્સનલ રીઝન છે અને તેના લીધે તેઓ જે છે એ કામમાંથી નિવૃત્તિ લેવા માંગે છે એટલે કામથી છૂટા થવા માગે છે નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ત્રણ મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી ત્રણ મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી એટલે અહીંયા તેઓ દર્શાવી રહ્યા છે કંપનીના નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ જો છૂટા થવા માંગે તો તેમણે ત્રણ મહિના પહેલાં જે છે કંપનીને જાણ કરવી પડે જેથી કરીને તેઓ અગાઉ જે છે કર્મચારીની જગ્યાએ તેઓ બીજા કર્મચારીની નિમણૂક કરી શકે એટલા માટે જે છે એ કંપનીના નિયમ અનુસાર તેઓ ત્રણ મહિના પહેલાંથી જ કંપનીને જાણ કરી રહ્યા છે કે ત્રણ મહિના પછી તેઓને ફરજમાંથી મુક્ત કરવા એટલે કે છૂટા થવા વિનંતી આગળ જોઈએ મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુટી અને અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી એટલે જે બી કર્મચારીઓને જે બી લાભ મળી રહ્યા છે તો તે લાભો જે છે તેઓ માગી રહ્યા છે પોતાનો હક માગી રહ્યા છે કે પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુઇટી અને જે બી બીજા અન્ય લાભો જે છે તેમને પરત કરવા તેઓ જે છે રિક્વેસ્ટ કરી રહ્યા છે અને છેલ્લે દર્શાવે છે આભાર અને આપનો વિશ્વાસ શું જે ભાવસાર અને છેલ્લે સિગ્નેચર નામ સહિત હવે આપણે જોઈએ તો પરિપત્ર રાષ્ટ્રીય તહેવારનો ઉજવણી અંગેનો પરિપત્ર પરિપત્ર કર્મચારીઓને સંબોધીને લખવામાં આવે છે એટલે બધા માટે એક જ જેવો પત્ર હોય છે તો અહીંયા જે છે કંપની જે છે એ પરિપત્ર લખી રહી છે એટલે સંસ્થાનું નામ પત્રની એકદમ વચ્ચે એક્ટિવ કોઓપરેશન બેન્કિંગ લિમિટેડ હેડ ઓફિસ તરફથી લખવામાં આવેલો છે બસો એક થી બસો પાંચ રણજીત ચેમ્બર્સ સ્ટેશન રોડ જામનગર અને પિનકોડ દર્શાવેલું છે તારીખ પણ દર્શાવેલી છે પાંચમી ઓગસ્ટ બે હજાર સત્તરના રોજ ફોન નંબર પત્ર કોને લખવામાં આવી રહ્યો છે તો સર્વે શાખાના કર્મચારીઓને જોગવાઈ અનુસાર એટલે બધા જ કર્મચારીઓ પ્રત્યે વિષય છે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંગેનો પરિપત્ર હવે અહીંયા મિત્રો કરીને દર્શાવેલું છે સંબોધન કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષેથી દરેક સરકારી તેમજ બિન સરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદ્રઢ બને તેવા આશયથી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તથા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં કરવાની રહેશે એટલે કાર્યક્રમની જે છે એ ગોઠવણી કરવાની જે છે તે અનુસાર તેઓ જાણ કરવામાં આવે છે કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવશે તો આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનારા ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વે કર્મચારીઓને જણાવવામાં આવે છે એટલે તમામ કર્મચારીઓને જે છે ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવી રહ્યું છે એટલે તમામ જે છે કર્મચારીઓ માટે એક જ પ્રકારની સૂચના આપવામાં આવે છે તેને પરિપત્ર તરીકે ઓળખાય છે બેંકોની સર્વે શાખાઓ પરિપત્ર બીજો સ્વરૂપ જોઈએ આપણે કે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ એટલે કે જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણનો પત્ર તો આ પત્ર જે છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લખવામાં આવેલું છે સેક્ટર બાર ગાંધીનગર ખાતેથી તારીખ છે પંદરમી ઓગસ્ટ બે હજાર સત્તર અને કોને લખવામાં આવી તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકોની જોગવાઈ અનુસાર લખવામાં જે આવી રહ્યું છે વિષય છે જળ અને વિદ્યુત બચાવવા અંગે કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી અર્ધ સરકારી અને તથા બિન સરકારી સંસ્થાઓને પાઠવવામાં આવેલ પરિપત્ર નંબર એટલે પરિપત્ર નંબર પણ દર્શાવેલો છે અહિયાં મુજબ દરેક સંસ્થાઓ જે છે એ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે જે છે કેટલાક પગલાં લેવાના રહેશે તે અહીંયા દર્શાવેલું છે એમાં પહેલું અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર કન્ડિશન મશીનનો ઉપયોગ ટાળવો એટલે એર કન્ડિશન કન્ડિશનનો જો ઉપયોગ ઘટશે તો ગ્લોબલ વોર્મિંગ પણ ઘટશે રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી ત્રીજું છે વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઈટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી ચોથું છે સંસ્થાઓમાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમત કરાવવી એટલે રિપેરિંગ નું કામકાજ પણ કરાવવાનું કીધું છે રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ સહકાર આપે તેવા પ્રયત્નો કરવા એટલા નાના મોટા કાર્યક્રમો ગોઠવવાની પણ જાણ કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીગણને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે આ પરિપત્રનો અમલ પત્ર મળે તે દિવસથી જ કરવાનો રહેશે એટલે જે દિવસે પત્ર મળશે તે જ દિવસથી નિયમોનું પાલન કરવું જરૂરી બનશે તેની જાણ કરવામાં આવી રહ્યું છેલ્લે છે આપનો વિશ્વાસ એ જે પટેલ સિગ્નેચર સહિત નામ પણ દર્શાવેલું છે શ્રી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી છેલ્લે છે બિડાણ કરેલું છે નકલ રવાના ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તો અહીંયા નોટિસ અને પરિપત્રના ઉદાહરણો જે છે પૂર્ણ થાય છે